नमस्कार। आदरणीय जिला प्रमुख शहर प्रमुख श्री निरंजन भाई, महामंत्री श्री भरतसिंह जी, सांसद श्री दर्शनाबेन, दर्शनीबेन, सौ धारासभ्यशीओ, संगठन पदाधिकारी, छेल्ला केटलाक दिवसथी किसान आंदोलनना नामे कांग्रेस અને કેટલાક લેફ્ટના કે અલગ અલગ પાર્ટીઓ આપ સહિત આ દેશમાં અંધાધૂંધી સર્જવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આગળ પણ આવો અનેક વાર એમણે નિરર્થક પ્રયત્ન કર્યો છે, જે નિષ્ફળ પણ ગયો છે। આ દેશના સમજુ નાગરિકો ક્યારે એમાં સહકાર એમને આપતા નથી અને એમની દાનત પણ બહુ સારી રીતે સમજે છે। આ બિલ લોકસભામાં ચર્ચા કર્યા પછી સંપૂર્ણ બહુમતી સાથે ત્યાં પસાર કરવામાં આવ્યું છે। કોઈપણ રાજકીય પાર્ટી જો પોતાનો વિરોધ નોંધાવો હોય તો એના માટે લોકસભાના મંચ ઉપર પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે અને એ યોગ્ય સ્થળ છે। પરંતુ બહુમતી સાથે ચૂંટાયેલી સરકાર, એના દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સંપૂર્ણ બહુમતી સાથે જ્યારે લોકસભામાં પ્રસારિત કરવામાં આવે, રાજ્યસભામાં પ્રસારિત કરવામાં આવે અને ત્યાર પછી એને રોડ પર લાવીને આટલા દિવસ પછી સામે ઇલેક્શનના સમયમાં એનો લાભ લેવા માટે અરાજકતા ફેલાવવાનો જે પ્રયત્ન, એ કોઈપણ રીતે સાંકી લેવાય નહીં અને સરેન્ડર પણ થવાય નહીં। દરેક વિપક્ષો એ પોતે સમજી ગયા છે કે એમનું હવે કોઈ જમીન પર સ્થાન નથી, લોકોના દિલમાં એમના માટે કોઈ પ્રકારની ભાવના નથી, જે ભાવના છે તિરસ્કારની ભાવના છે ને એટલા માટે અરાજકતા સર્જવા માટેનો એમનો આ પ્રયાસ છે। આ બિલ ખેડૂતોના હિતમાં એટલા માટે છે કે આ દિન સુધીમાં કોંગ્રેસ દ્વારા ક્યારેય કોઈ ખેડૂતોના હિતની વાત નક્કર રૂપે કરવામાં આવી નથી। શરદ પવાર કદાચ સૌથી વધુ લાંબો સમય સુધી એ કૃષિમંત્રી રહ્યા છે, પરંતુ કહેવાય છે કે સૌથી લાંબો સમય અને નિષ્ફળ રહેનારા કૃષિમંત્રી તરીકે એમણે એક રેકોર્ડ બનાવ્યો છે। પરંતુ આદરણીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે ગુજરાતમાં જ્યારે આવ્યા ત્યારે ખેડૂતોની આવક 9000 કરોડ રૂપિયા હતી। ખેડૂતોની આવક વધારવી એના માટે કૃષિ રથ, કૃષિ સંમેલનો, સાયન્ટિસ્ટોની સાથે ખેડૂતોની મિટિંગો, એમના જમીનનું ફ્રી પૃથ્થકરણ કરીને
એમનામાં કયો પાક કરી શકાય એની માહિતી વિના મૂલ્યે એમને આપવાનો પ્રયત્ન થયો અને એના કારણે આજે લગભગ 1.5 લાખથી વધુની આવક એમની 150 લાખથી વધુની આવક એમની થઈ છે. તો 9000 પરથી 150 લાખ એ ખૂબ મોટી વાત છે અને આટલી આવક જે ગુજરાતના અંદર ખેડૂતોની પણ વધી છે, ખેડૂતોની મહેનત અને એમણે સ્વીકારેલો આ અભિગમ જે સરકાર દ્વારા એમને માર્ગદર્શન આપવામાં આવ્યું, ટેકનિકલ સહાય આપવામાં આવી અને યોગ્ય ખાતરની ઉપલબ્ધિ સમયસર મળે એના માટેના સફળ પ્રયત્ન કરવામાં આવ્યા. આ પ્રયોગ દેશમાં પણ લાગુ કરવો જોઈએ એવી પણ ખેડૂતોની માગણી હતી. ખેડૂતો પોતાનો માલ ઉત્પન્ન કરે પરંતુ એ માલ ક્યાં વેચ્યો એની પર પ્રતિબંધ હતો. એ એપીએમસી સિવાય કોઈ જગ્યાએ વેચી શકતા નહોતા અને ત્યાં જે ભાવ મળે એ જ ભાવ એને લઈને સંતોષ માનવો પડે એવી સ્થિતિ હતી. કદાચ અન્ય જગ્યાએ વધુ ભાવ મળતો હોય તો પણ એ પોતાનો માલ ત્યાં વેચી શકતા નહોતા. એના કારણે સ્પર્ધાનો કોઈ લાભ ખેડૂતોને મળતો નહોતો અને એમના મનમાં એક અન્યાયની લાગણી પણ હતી. એફસીઆઈ પણ જે કોઈ પેમેન્ટ આજ દિન સુધી ચૂકવતા હતા એ બધા વચેટિયા દ્વારા ચૂકવતા હતા, એટલે વચેટિયાઓનું કમિશનની જે પ્રથા હતી એ પ્રથાને કારણે વચેટિયાઓને કદાચ ખેડૂતો કરતાં વધુ લાભ મળતો હતો. આદરણીય મોદી સાહેબે એ વચેટિયાઓને બંધ કર્યા, ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં એ પૈસા આપવાનું શરૂ કર્યું. તે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત કરી એની અંદર પણ બહુ સ્પષ્ટ વાત છે કે એમાં એમના પાકને પાકનો જ કોન્ટ્રાક્ટ એની અંદર થઈ શકે, જમીનોમાં ક્યાંય ઉલ્લેખ થતો નથી. પરંતુ ખેડૂતોને ભડકાવવાનો પ્રયત્ન આ વિપક્ષો કરી રહ્યા છે. ગઈકાલે કચ્છમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સરસ વાત કરી. એમણે કહ્યું કે દૂધ ઉત્પાદકો જ્યારે દૂધના વેચાણનો કોન્ટ્રાક્ટ કરે છે ત્યારે એમાં ભેંસનો ઉલ્લેખ આવતો નથી. તો ભેંસ કે ગાય દ્વારા મળતું દૂધ એ દૂધ વેચવાનો એ કોન્ટ્રાક્ટ કરે છે પણ ગાય કે ભેંસનો એમાં ઉલ્લેખ નથી કરતા. એ જ રીતે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર પણ ખેડૂતોની જે ઉપજ છે એ ઉપજ જ વેચવા માટેનો કોન્ટ્રાક્ટ થાય છે, એ ઉપજ માટેની વાત છે. એમાં એની જે ઉપજ ખેતીમાંથી થાય છે ખેતીની જમીનની કોઈ પણ વિગત એમાં ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી. બીજો સૌથી મોટો લાભ એમાં એ પણ છે કે ખેડૂતોને કોન્ટ્રાક્ટ કર્યા પછી 3 દિવસની અંદર એનું પેમેન્ટ મળી જાય. બાકીના સમયમાં તો ખેડૂતોને ક્યારે પેમેન્ટ એના ખાતામાં જમા થશે, ક્યારે એના વચેટીઓને પૈસા આપશે, એ પૈસા મેળવવા માટે એને કેટલા પૈસા ખર્ચ કરવા પડશે એની કોઈ નિશ્ચિતતા નહોતી. એ અનિશ્ચિતતાને વાતાવરણની અંદર જોતો હતો. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ જો કોઈ એની સાથે પ્રોબ્લેમ થાય તો કલેક્ટરે એને 30 દિવસની અંદર જ એનો નિર્ણય કરે અને ખેડૂતોને ન્યાય અપાવે એ પ્રકારની પણ શરત આમાં મૂકવામાં આવી છે. જે આજ દિન સુધી ખેડૂતોના હિત માટે આવી કોઈ વ્યવસ્થા ઊભી કરી નહોતી, એ ફક્ત વેપારીઓના અને વચેટિયાઓના દયા ઉપર જ ખેડૂતો જીવતા હતા એમાંથી બહાર કાઢવા માટેનો આ મોદી સાહેબનો એક સફળ કહી શકાય એવો પ્રયત્ન છે. સફળતા એટલા માટે કે જ્યારે આખા દેશનું બજાર ખુલ્લું હોય ત્યારે ખેડૂતોને જે માલ પોતાનો જ્યાં એ વેચવા માંગતો હોય ત્યાં જઈને વેચી શકે એ પ્રકારની એને સુવિધા અને સ્વતંત્રતા આમાં મળે છે. આપણે કહીએ છીએ ને કે તરોપા લેવા હોય અને સાઉથમાં જાઓ તો એનો ભાવ અને સુરતમાં તરોપા ખરીદીએ તો એના ભાવમાં જમીન આસમાનનો ફરક છે. તો તરોપા જે બનાવે છે, જેના ખેતરમાં ઉગે છે, એ તરોપામાં સુરત સુધી આવવામાં ફક્ત ટ્રાન્સફરનો જ ખર્ચ થાય પરંતુ એને બદલે અનેક ગણો નફો એ વચેટિયાઓને ચડે છે. ખેડૂતોના હાથમાં કશું જ આવતું નહોતું. એ રીતે ખેડૂતોની જે આવક આજે વધી છે તેના ઘણા બધા આંકડા છે. એ દરેક આંકડામાં જે હું જવા માંગતો નથી પરંતુ એક સમય હતો જ્યારે ખેડૂતોની આવક વધારવા માટે એમની ઉપજ વધારવા માટે પ્રયત્ન કરવા પડતા હતા. આજે અનેક ગણી ઉપજ થઈ છે. આજે આ દેશના ખેડૂતોએ મહેનત કરીને આ દેશને આત્મનિર્ભર બનાવ્યો છે. આજે આ દેશમાં જોઈતો અનાજ એના માટે ક્યાંય આપણે બીજા દેશ પર આધાર રાખવો પડતો નથી. હવે આપણે
નિકાસ કરી શકવાની સ્થિતિમાં છે, એટલો બમ્પર સ્ટોક, એટલો બમ્પર ઉત્પાદન આજે ખેડૂતો આ દેશમાં કરે છે અને એના કારણે આપણે આત્મનિર્ભર બન્યા છે. જે વિદેશમાંથી આપણે ઘણીવાર આ કોંગ્રેસના સમયમાં જોયું છે કે ત્યાં લાલ જ્યારે ઘઉં મંગાવતા તો ત્યાં ઢોરો ન ખાઈ શકે એવા લાલ ઘઉં કે લાલ જુવાર એ આપણા અહીંયા લોકોને વેચવામાં આવતી હતી. એમના સાથે, એમના શરીર સાથે ચેડા થાય, એ બીમાર પડી શકે એ પ્રકારનું અનાજ લોકોને ખાવા માટે આપવામાં આવતું હતું. પરંતુ આજે આપણે આપણા દેશમાં ઉત્પન્ન થયેલો શુદ્ધ કહી શકાય એ પ્રકારનો અનાજ એ આપણને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં ખેડૂતોનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો છે. અને સરકારે જે આ પ્રોડક્શન વધાર્યા પછી એમનો ભાવ ટકી રહે એના માટે MSPની પણ યોજના આપી છે. સરકારે જે કોંગ્રેસ MSPની વાત કરતી હતી, માંગણી કરતી હતી, એ કોંગ્રેસે પોતાના સમયમાં ક્યારેય MSP લાગુ કરી નહીં. સ્વામિનાથનના રિપોર્ટની અંદર જે ભાવ MSPમાં નક્કી કરવાની ફોર્મ્યુલા આપી હતી મોદી સાહેબે, તો એના કરતાં પણ આગળ જઈને જો ખેડૂતોને 1000 રૂપિયાનો ખર્ચો થાય તો એના 50% એટલે 500 રૂપિયા એને પ્રોફિટ થવો જોઈએ એ પ્રકારની ગણતરી કરીને ભાવ બાંધવા માટેની એક સાયન્ટિફિક પદ્ધતિ એમાં અપનાવવામાં આવી છે. હવે સ્વામિનાથનના રિપોર્ટમાં પણ આ પ્રકારની વ્યવસ્થા નથી. જે ખેડૂતોના કોઈપણ પ્રકારની આર્થિક મદદ કોંગ્રેસના સમયમાં મળતી નહોતી, મોદી સાહેબે લગભગ 9,500 કરોડથી વધુ રકમ દરેક ખેડૂતના એકાઉન્ટમાં 6,000 રૂપિયા દર વર્ષે જમા કરવાનો, 2,000 રૂપિયા દર 4 મહિને, એ રીતે કુલ 6,000 રૂપિયા જે જમા કરાવ્યા છે એના માટે નાનો મોટો ખેડૂત પોતાનું બિયારણ લઈ શકે છે, એનું ખાતર લઈ શકે છે, એના દ્વારા વધુ ઉત્પાદન કરી શકે છે અને નફો મેળવી શકે છે. એ જ રીતે જે ખેડૂતોને વીમાની યોજનાને કારણે, વીમા યોજના હતી એ લોન વીમા યોજના જ કોંગ્રેસના સમયમાં હતી કે ખેડૂતોએ જે લોન લીધી હોય એ લોન ડૂબીને જાય એટલા માટે વીમાની પોલિસી આવતી હતી. જો વીમો પાકે તો લીધેલી લોનના પૈસા એ સીધા બેંકમાં જમા થઈ જાય, ખેડૂતને કશું મળતું નહોતું, એના હાથમાં કશું આવતું નહોતું, એને પોતાનું વર્ષ પસાર કરવા માટે વ્યાજે પૈસા લેવા પડતા હતા અથવા જમીન પણ વેચવી પડતી હતી. તમે આ વર્ષે જોયું હશે કે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતની અંદર એક પ્રયોગ કર્યો, લગભગ દરેક ખેડૂતોને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જે કારણે જે નુકસાન થાય છે એ નુકસાન ન થાય એના માટેની એક ફોર્મ્યુલા બનાવી.